નમસ્કાર, આજે આપણે ધોરણ 7 ના સંસ્કૃત વિષયમાં કોરુક કોરુક આ શબ્દનો અર્થ શું છે એના માટે આપણે ચર્ચા કરવાનું છે. ચાલો ભણીએ. સૌથી પહેલા આપણે બે ભાગમાં આ વિડિયો હશે, એટલે ખાસ ધ્યાન રાખજો. પહેલો ભાગ અને બીજો ભાગ, જ્યારે તમે આ વિડિયો જોતા હોય ત્યારે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી પાસે જે તમારી ટેક્સ્ટ બુક છે એમાં પેન્સિલની સાથે સાથે એના અર્થો જો હું કહેતો જાઉં છું અહીંયા, એ તમારે ત્યાં નીચે લખતું જવાનું છે. જેથી કરીને તમે જ્યારે જાતે તૈયારી કરતા હોય, જ્યારે તમે જાતે વાંચતા હોય ત્યારે તમને એ સમજાય. એટલે બાજુમાં પેન્સિલથી તમે ગુજરાતી એને જૂમ કરાવતો જવે લખતું રહેવાનું છે. સંસ્કૃત દરેક ચેપ્ટરમાં તમે આવું કરી શકો છો. ચાલો સ્ટાર્ટ કરીએ. એક એટલે એક પક્ષી હશે, પક્ષી હતું. પક્ષીનું નામ અહીંયા આપવામાં આવ્યું નથી, કોઈ પણ એક પક્ષી હતું. સહ તે પક્ષી આકાશે, આકાશમાં અત્ર તત્ર ગચ્છતી. અત્ર એટલે આમ, તત્ર એટલે તેમ, હે, એટલે અથવા અહીંયા, તત્ર એટલે ત્યાં, અહીંયા ત્યાં, અહીંયા ત્યાં, એટલે આમ તેમ આમ તેમ આમ તેમ તે પક્ષી ફરતું હતું. આપણે એનો ગુજરાતી અર્થ કરવો હોય તો એ પક્ષી એ આકાશમાં આમ તેમ ગચ્છતી એટલે જાય છે. સહ આકાશે અત્ર તત્ર ગચ્છતી એ વાત થઈ ગઈ. આપણે ત્યારબાદ સહ સહકહ સહપક્ષી પુનઃ પુનઃ વધતી, પુનઃ 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 એટલે વારંવાર, ફરી ફરી વાર, ફરી ફરી વાર એ પક્ષી બોલે છે. શું બોલે છે? કોરુ કોરુ કોરુ. પક્ષીનો અવાજ જમીન છે ને સેટ કરી દે. શું કહી દીધું છે? ત્યાં સંધિ કહી દીધી. કહ પ્લસ અરુખ. કહ એટલે કોણ અને અરુખ એટલે નિરોગી. રુખ એટલે રોગી, અરુખ એટલે નિરોગી. કહ નિરોગઃ ભવતિ, કહ એટલે કોણ નિરોગી છે. અહીંયા મેં કૌ સાથે એનો અર્થ કીધો. સામાન્ય કારણે તમને આ અર્થ ખબર પડવો જોઈએ. કોરુ એટલે શું થાય? કોણ નિરોગી છે. ચેપ્ટર નંબર 7 માં આપવામાં આવ્યું છે કોરુ. એટલા માટે કે પક્ષીને જાણ્યું હતું કે આ સંસારમાં જગતમાં કોણ નિરોગી છે. પક્ષી વારંવાર માટે થી વારંવાર માટે દરવાજો, વારંવાર એટલે દરવાજે દરવાજે માટે એટલે જાય છે. શા માટે? એકમ એવો પ્રશ્ન છે. દરવાજે દરવાજે જઈ ફક્ત ને ફક્ત એક જ પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? જનાહ ઉપહાસન કરોતિ. એ કયો પ્રશ્ન પૂછે છે? તમને ખ્યાલ છે કોર 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 કોણ નિયોગી છે, કોણ નિયોગી છે, આવો પ્રશ્ન પૂછે છે. જનાહ જનાહ પૂર્વંતિ. જનાહ શબ્દના માટે પૂર્વંતિ એવું બહુવચનનું રૂપ મૂકવામાં આવ્યું. શા માટે? જંગલમાં જતું રહે પાછું એ પક્ષી અને વૃક્ષે પૂછતી. ચાલો જંગલમાં જઈને શું કરે? વૃક્ષની કોઈ ડાળ ગોતી અને એના ઉપર બેસી જાય. વૃક્ષસ્ય અધઃ, વૃક્ષની નીચે. અધઃ એટલે ઉપર નથી થતું, ખાસ કે ધ્યાન રાખજો. અધઃ શબ્દનો અર્થ થાય નીચે. વૃક્ષસ્ય અધઃ વૈદ્યસ્ય, વૈદ્યસ્ય એટલે વેદના ઋષિ, વૈદ્યસ્ય વાગ્ભટ્ટ નીચે બેઠેલા જે વાઘભટ્ટ નામના ઋષિ છે તે શ્રુણોતી, શ્રુણોતી એટલે સાંભળે છે. શું પક્ષીને એનો જવાબ મળશે કે નહીં મળે, એના માટે આપણે બીજો ભાગ જે આપવામાં આવ્યો છે તમારે જોવાનું છે.
ઓક્સિજનનો જવાબ મળે છે કે નહીં અને એની સાથે સાથે એનું ટ્રાન્સલેશન પણ આપણે શીખીએ.